हेलो मित्रों, मारा किचन में आप सौनु हार्दिक स्वागत करूँ छू। आज ने अपने रेसिपी छे गोल चूरमाना लाडवा, जे खावामां खूब ज टेस्टी लागे छे। तमे खांडना बनावीने खाता होय तो तमे एक वार आ गोलना चूरमाना लाडवा ट्राय करजो, खावामां खूब ज टेस्टी लागे छे अने साथे साथे हेल्दी पण छे। तो जो तमने आ मारी गोल चूरमाना लाडवानी रेसिपी पसंद आवे तो तमारा फ्रेंड्स अने फेमिली में शेर करवानुं भूलता नहीं अने कमेंट करीने जरूरथी जणावजो कि तमने आ मारी रेसिपी केवी लागी। नवी नवी रेसिपी जोवा माटे सब्सक्राइब करो पूजानी देशी गुजराती रेसिपी ने अने बाजू में रहेला ऑल नोटिफिकेशन ऊपर क्लिक करो जेथी करीने तमने नवा वीडियो नी जानकारी मळती रहे। अने सब्सक्राइब करवो बिल्कुल फ्री छे तो सब्सक्राइब जरूर थी करजो। तो सौथी पहला लाडवा बनावा माटे आपणे एक मोटो वासण लई लेशुं, एमां आपणे आ रीतनो भाखरी करता करकरो जे लाडवानो लोट आवे छे ए लई लेवानो छे। અહીંયા હું એક વાટકાનું માપ સેટ કરી લઉં છું, એ જ વાટકાના માપથી આપણું બધું માપ લઈશું। તો અહીંયા મેં બે વાટકા કરકરો લોટ લઈ લીધો છે। ત્યારબાદ તેમાં આપણે બે ચમચી ચણાનો લોટ એડ કરીશું, આનાથી આપણા લાડવાનો ખૂબ જ ટેસ્ટ આવે છે। ત્યારબાદ આપણે બે ચમચી રવો એડ કરીશું, એનાથી પણ આપણા લાડવા ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે રવો અને बेसन जरूर थी एड करजो। त्यारबाद आपणे जे वाटकाना मापथी लोटनुं माप लीधुं हतुं ए ज वाटकाना मापथी आपणे अर्धो वाटको तेलनुं मोण लई लेवानुं छे अने आ रीतनुं मुठ्ठी पड़तुं मोण एड करवानुं छे। तो आपणे अर्धो वाटको मोण एड करी दईशुं अने सरस रीते लोटने मसळी लईशुं। आ रीते हाथोनी मददथी तमे जोशो तो आपणे मुठ्ठी पड़तुं मोण एड करवानुं छे। आ रीते आपणे हथेळीमां लईए तो आ रीतनुं मोण थवुं जोईए। तो हवे આ રીતનું મોણ દઈને આપણે ભાખરી કરતાં કઠણ લોટ બાંધી લેવાનો છે। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ તૈયાર કરી લઈશું। આપણે આનો કઠણ લોટ તૈયાર કરવાનો છે તો ધ્યાન રાખીને પાણી એડ કરવાનું। તો આ રીતે હાથોની મદદથી ભાખરી કરતાં કઠણ લોટ બનાવીને આપણે તૈયાર કરી લઈશું। હવે આપણો અહીંયા લોટ બનાવીને મેં તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો કે આ રીતનો મેં કઠણ લોટ રાખ્યો છે, એકદમ ભાખરી કરતાં પણ કઠણ રાખવાનો છે। તો હવે આ રીતે હાથોની મદદથી આપણે એના મુઠિયા તૈયાર કરી લઈશું। આ રીતે આંગળીની મદદથી આપણે એને શેપ આપી દઈશું। તમે ચાહો તો જે રીતે આપણે મુઠિયાના રોલ વાળીએ છીએ એ રીતે પણ તમે બનાવી શકો છો, પણ આ પ્રોસેસથી કરવાથી સરસ રીતે મુઠિયા અંદર સુધી શેકાઈ જાય છે અને સરસ ટેસ્ટ આવે છે। તો આ રીતે આંગળીની મદદથી આપણે મુઠિયા બનાવી લઈશું। જો કોઈ ક્રેક રહી જાય તો એને ચિંતા કરવાની જરૂર નથી। તો આ રીતે આંગળીની મદદથી આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં આ રીતના બધા મુઠિયા તૈયાર કરી લીધા છે। આ રીતે આપણા 7 મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે એને આપણે તેલમાં ફ્રાય કરી લેવાના છે। તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે તો એને આપણે ધીમા તાપ ઉપર મુઠિયા એડ કરી દઈશું અને બંને સાઈડ આપણે 2-3 મિનિટ માટે થવા દઈશું। અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે જેથી કરીને આપણા મુઠિયા અંદર સુધી સરસ રીતે બફાઈ જાય અને સરસ રીતે શેકાઈ જાય। તો બંને સાઈડ આપણે 2-3 મિનિટ માટે રહેવા દઈશું અને થોડા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લેવાના છે। હવે આપણા મુઠિયા બંને સાઈડ આ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે તો એને આપણે કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે, એકદમ ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે। હવે અહીંયા મેં બધા મુઠિયાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તો એને આ રીતે હાથોની મદદથી થોડા મોટા મોટા ટુકડા કરી લઈશું અને થોડા ઠંડા થાય એટલે ઝીણા કટકા કરી લઈશું જેથી કરીને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવામાં આસાની રહે અને સરળતાથી પીસાઈ જાય અને ઠંડા થાય એટલે જલ્દીથી આપણે પીસી લઈશું। તો આ રીતે એના નાના નાના ટુકડા કરીને તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે મુઠિયાના, તો હવે એને મિક્સર જારમાં એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે। તો આ રીતે થોડું થોડું એડ કરીને આપણે બધા જ મુઠિયાને એકદમ ફાઇન દળી લેવાનું છે। તો અહીંયા મેં આ રીતે મુઠિયાને દળી લીધા છે અને ચારણીની મદદથી આપણે ચાળી લઈશું। અહીંયા મેં જે ઘઉં ચાળવાનો ચાણો છે એની નાની જાળીથી આ રીતે મુઠિયાને ચાળી લઈશ અને આપણું ચૂરમું બનીને તૈયાર થઈ જશે, જે આ ચાળવામાં વધે
એને આપણે બાદમાં ફરીથી મિક્સર જારમાં એડ કરીને પાછા પીસી લેવાના છે. તો આ રીતનું જે મોટું મોટું રહે એને એક ડીશમાં કાઢી લઈશું અને બાદમાં એને પીસી લેવાનું છે. તો આ રીતે આપણે બધા જ મુઠિયાને સરસ રીતે ચાળીને ચૂરમું તૈયાર કરી લઈશું. આ રીતે બધું સરસ રીતે ચાળીને મેં અહીંયા ચૂરમું તૈયાર કરી લીધું છે અને જ્યાં ઉપર મોટો ભાગ રહે છે એને બાદમાં પીસી લેવાનું છે. હવે સરસ રીતે આપણું નીચે ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે અને જે મોટા ભાગ છે એને પીસી લેવાના છે. હવે આ રીતનું આપણું ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ ફાઇન સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો ત્યારબાદ હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. અહીંયા મેં કાજુ, બદામ અને દ્રાક્ષ લઈ લીધા છે. તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. આ બધું આ રીતે ફેલાવી દઈશું અને ત્યારબાદ તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું. અહીંયા જો તમને પસંદ હોય તો જ એડ કરવાનું. અને ત્યારબાદ આપણે જાયફળ એડ કરીશું. તો આ રીતે જાયફળને આ રીતે આદુ છીણવાની ખમણીથી આપણે એડ કરી દઈશું. ઇલાયચી અને જાયફળ એડ કરવાથી આપણા લાડવાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે એડ કરી શકો છો, નહીંતર તમે સ્કીપ કરી શકો છો. હવે આ રીતે જાયફળ તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમારે છીણી લેવાનું છે. તો અહીંયા મેં આ રીતનું જાયફળ છીણીને ભૂકો એડ કરી દીધો છે. હવે આપણે ગોળનો પાયો એડ બનાવી લઈએ. તો એના માટે જે વાટકીનું માપ લીધું હતું એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી ઘી લઈ લેવાનું છે. અહીંયા જે વાટકીનો માપ લો એ જ વાટકીના માપથી આપણે બધું માપ લેવાનું છે. તો અહીંયા મેં એ જ વાટકીના માપથી અડધી વાટકી ઘી અને એક વાટકી ગોળ લઈ લીધો છે. ગોળને સરસ રીતે છીણીને જ લેવાનો છે, જેથી કરીને એ સરળતાથી ઓગળી જાય અને એક સાથે ઓગળી જાય. તો આ રીતે ધીમા ગેસ ઉપર આપણે માત્ર ગોળ ઓગળી જાય ત્યાં સુધી જઈને મિક્સ કરવાનું છે. આપણે આનો કોઈ પાયો લાવવાની જરૂર નથી. તો ઘીમાં સરસ રીતે ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું. આમાં આપણે કોઈ પણ જાતનો પાયો લાવવાની જરૂર નથી. હવે આપણો ગોળ સરસ રીતે ઓગળીને તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણા ચૂરમામાં એડ કરી દઈશું. હવે આ રીતે આપણે ગોળના પાયાને ચૂરમામાં એડ કરી દઈશું. આ રીતે એડ કર્યા બાદ એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ અત્યારે ગરમ છે એટલે કોઈ ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે. અહીંયા પરફેક્ટ માપથી તમે બનાવશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે. એક જ વાટકીનો માપ સેટ કરીને બનાવવાના છે. જો તમને ગોળ વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો, નહીંતર આ માપ પરફેક્ટ છે. આનાથી પરફેક્ટ ગળ્યા લાડવા બનશે. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઘી પણ પરફેક્ટ લાગે છે આ લાડવામાં. વધારે પડતા લસપસતા નથી લાડવા બનતા. તો આ રીતે તમે એકવાર લાડવા જરૂરથી ટ્રાય કરજો. હવે આ રીતે સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે હાથોની મદદથી એના લાડવા તૈયાર કરી લેવાના છે. હવે આપણું ચૂરમું અને ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો આ રીતે હાથોની મદદથી આપણે નાના નાના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. તો આ રીતે બે હાથોની આંગળીઓની મદદથી આપણે ગોળ ગોળ લાડુ બનાવી લઈશું. હવે આ રીતે હાથોની મદદથી આંગળીઓની મદદથી મેં લાડુ બનાવીને તૈયાર કરી લીધો છે. જો તમારે મોદકના મોલ્ડમાં બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હવે આ રીતે સરસ મેં ગોળ લાડુ બનાવીને તૈયાર કરી લીધો છે. તો હવે એને આપણે ખસખસમાં રગદોળીને કોટ કરી લઈશું. તો અહીંયા મેં ખસખસને એક પ્લેટમાં કાઢી લીધી છે. તો આ રીતે લાડુને ગોળ ગોળ ફેરવીને આપણે ઉપરથી ખસખસમાં કોટ કરી લઈશું. તો આપણા આ રીતે પરફેક્ટ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલો સરસ લાગી રહ્યા છે આપણા લાડુ. દેખાવામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને સાથે સાથે ખાવામાં એટલા જ ટેસ્ટી બને છે. તો હવે આ રીતે આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. આટલા માપથી 10 લાડુ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને અમારી ગોળ ચૂરમાના લાડવાની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી
અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.